सदानन्दम्भोदि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रभुलम्भो जन्मच्छदसदृश शोभक्षि उगल कृपा परा वार जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण वरनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरत्न पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिण श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાન કૃષ્ણ મહારાજશ્યામ મહારાજની જે બધા ભક્તોને બે હજાર ને છોતેર ની આ ગુરુ પૂર્ણિમા ના પવિત્ર દિવસે હેથી જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કોળાન સ્વામી મનગંજન જે ગ્રંથ સ્વામીએ લખ્યો છે એની પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા છે ખબર નહીં કંઈક ભગવાનની જ એવી ઈચ્છા હશે કે મનગંજન ગ્રંથની અંદર ગુરુ પૂર્ણિમા ઉજવાય એવી કડીઓ સહજ રીતે કોઈ પણ પ્લાન વિના ગોઠવાઈને એવી રીતનું ગોઠવાયું છે કે જેની અંદર સ્વામી આજે એવી જ વાતો કરવાના છે કે આપણને આજનો આપણો ગુરુ પૂર્ણિમા મહોત્સવ પણ અંતર્ગત આપણા હૃદયની અંદર જે સદગુરુઓનો મહિમા શાસ્ત્રોમાં લખેલો છે વેદોમાં લખેલો છે ઉપનિષદોમાં લખેલો છે એ મહિમા પણ આપણા હૃદયમાં દ્રઢ થાય અને આપણી ફરજો આપણે કોઈ સદ્ગુરુને આપણા માથા ઉપર રાખ્યા હોય ત્યારે આપણી શિષ્ય તરીકેની કઈ ફરજ છે એનું પણ આપણને ભાન થાય એવી સ્વામીએ મનગંજન ગ્રંથમાં વાતો લખી છે એટલે મનગંજન ગ્રંથને જ આપણે આગળ ચલાવીએ સ્વામીએ છેલ્લે કીધું છે કે નિજ મન રાજ ઉપર બેઠો છે અને હવે આખા કાયા નગરની અંદર ભગવાનનું જ ભજન ગવાય છે ભગવાનના દર્શન થાય છે ભગવાનની જ કથા સંભળાય છે આખું આ કાયા નગર છે એની અંદર નિજ મનની સત્તા થઈ આત્માની સત્તા થઈ એટલે બધાએ ભજન કરે છે એમાં સ્વામી આગળ લખે છે એક અમલ વિનાયવની હોય રૈયત હેરાન દોય ધનીના દેશમાં મીટે નહીં ખેચાતાન દોય ધનીના દેશમાં મીટે નહીં ખેચાતાન भजो जे कोई भगवान ने ते तजो सबे मन संग मानो नहीं सिख मन नी जो इच्छो सुखया भंग भॼो जे कोई भगवान ने ते तजो सबे मन संग માનો નહીં શીખ મનની ઈચ્છો સુખ અભંગ સ્વામી કે છે એક અમલ વિના અવની અવની એટલે કે પૃથ્વી ઉપર એક અમલ એટલે એકનો જો ઓર્ડર ના હોય અને જો બે ધણી ભેગા થઈ જાય એક રાજ્યના બે રાજા જો થઈ જાય તો ખેંચાતાન થયા વિના રહે જ નહીં એટલે એક જ રાખવું પડે બીજી વાત સ્વામી એમ કરે છે ભજો જે કોઈ ભગવાનને જે કોઈ ભગવાનનું ભજન કરો છો એને સ્વામી કહે છે તજો સબે મન સંગ ભગવાનને ભજવા હોય તો મનનો સંગ અવશ્ય મેવ તજો મનનો સંગ પણ કરવો છે અને ભગવાન પણ ભજવા છે આ બંને કોઈ દિવસ એક સાથે બની શકશે નહીં સ્વામી કહે છે માનો નહીં શીખ મનની જીવ વારે વારે કોની શિખામણ લેવા જતો રહે છે મનની ભગવાનના સાધુ કે ભગવાનના કોઈ એકાંતિક ભક્ત એમ કે આવું કરવું જોઈએ તો પણ જીવ કરી નથી શકતો અને વિચારે છે શું મારું મન કે તો કરું મારું મન જો કે ને તો કરું મન ના કે તો ના કરું મનની જ શીખ અને મન ઉપર જ ચાલવા વાળો જીવ છે એટલે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું છે મહારાજે કહ્યું મન છે તે કેવું છે તો ગઢડા પ્રથમનું આડત્રીસ નું વચનામૃત એમાં મહારાજ એમ કે છે મન તો જગતની વાસનાએ કરીને વસાનું છે મનની કેવી રીતે રચના થઈ છે તો જગતની વાસનાએ કરીને વસાનું છે મહારાજે ત્યાં દ્રષ્ટાંત આપ્યું જેમ તિલે કરીને ફૂલે કરીને તિલ વસાય છે એવી રીતે મણ છે વાસનાથી બની ગયેલું છે આખું શ્રીજી મહારાજ કે છે મનને નવરું રહેવા દેવું નહીં નવરું રહે તો ભૂત જેવું છે આપણને જ ખાય વરતાલના પહેલા વચના મહારાજ એમ કે છે કે જેને કલ્યાણ ઈચ્છવું તેને મન સાથે જરૂર વેર બાંધવું જરૂર વેર બાંધવું મનની સાથે કારણ કે સૌથી મોટામાં મોટી પરમ મિત્રતા આ જીવને મન સાથે છે અને મન સાથે વેર બાંધવાનું છે શ્રીમદ્ ભાગવતનો એક શ્લોક છે એનો એક ભાવ છે હું વાંચું છું મન ચંચળ છે માટે તેની મિત્રતા કદી કરવી નહીં કારણ કે મનનો વિશ્વાસ કરવાથી મહાસમર્થ પુરુષોના લાંબા કાળના તપ પણ નાશ પામ્યા છે જેમ વ્યભિચારી સ્ત્રી પોતાના પર પોતાના પર વિશ્વાસ કરનાર પતિનો ઝાર પુરુષોને વખત આવી વખત આપી તેઓ દ્વારા નાશ કરે છે તેમ જે યોગી મનનો વિશ્વાસ કરે તેનું મન કામને અને એની પાછળ રહેલા ક્રોધાથી દોષોને વખત આપે છે એટલે કે એ બધાઈને પ્રવેશ આપી દે છે એક પછી એક માટે મનનો વિશ્વાસ ના કરવો એમ શાસ્ત્રો કહે છે શ્રીમદ ભાગવતની અંદર બીજી એક વાત એવી છે જેનું મન અત્યંત શાંત અને વશ છે તેને દાન વગેરે કરવાનું શું કામ છે એને કશું કરવાની જરૂર નથી જેનું મન વશ નથી પણ ચંચળ રહે છે તેને દાન વગેરે કરવાથી બીજું શું ફળ છે જેનું મન વશ છે એને પેલું કરવાની જરૂર નથી અને જે કરે છે મન વશ નથી તેનું કાંઈ ફળ નથી આવું મન ઉપર તો ઘણું બધું લખ્યું છે ગીતાની અંદર ભગવાન કહે છે હે કૃષ્ણ મન ચંચળ વિહવડ કરનાર બળવાન અને દ્રઢ છે તેનો નિગ્રહ વાયુની પેઠે હું અતિ દુષ્કર માનું છું અતિ દુષ્કર છે ખરેખર મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે તો પણ હે કોંતેય ભગવાન અર્જુનને કહે છે અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે અભ્યાસ કરે અને વૈરાગ્ય થાય તો એ મન વશ થાય છે નહીં તો મોટા મોટા જે જે ભગવાનના ભક્તો થયા એ કોએ મન ઉપર વિશ્વાસ કર્યો નથી મનથી બધાય હારી ગયેલા છે મન બહુ અઘરું છે એટલે અહીં આગળ કહે છે કે જે કોઈ ભગવાનને ભજવા માંગતા હો માનો નહીં શીખ મનની જો ઈચ્છો સુખ અભંગ મને કરીને દુખી થવાય છે માટે મનનો વિશ્વાસ ના કરવો તો હવે મનને જીતવું કેમ એ પ્રશ્ન છે કેવી રીતે જીતાય મન એટલે અજગર સમજી લો અજગર અજગર હોય ને એને કોઈ બહુ મારી હોય ને લાકડીથી તો બેભાન જેવો થઈ જાય સર્પને પણ એવું છે સર્પને પણ કોઈ પથ્થર મારે કંઈ મારે બે ભાન જેવો મરેલા જેવો જ દેખાય તમને પછી એને ક્યાંક નાખી દે વાડ ઉપર નાખી દે લોકો ખાડામાં નાખી દે પરંતુ ચોવીસ કલાક થાય ને ત્યાર પછી એ હળવડે અને જેને માર્યો એનું વેર લેવા માટે પણ જાય એમાં મન એવું છે કે એને જો ધોકા માર માર કરો અત્યારે ચાતુર્માસ આવ્યો છે ભજન કરો ધારણા પારણા કરો ચાંદ્રાયણ કરો એકટાણું કરો નિયમ લો એવા ધોકા માર માર કરો એટલે બેભાન થઈ જાય પણ મરવું બહુ અઘરું છે પાછો એને કાંઈક થોડું ઘણું પોષણ મળે એટલે તરત હળવડે મન એવું છે એટલે એ મનને મારવું તો અઘરું છે હવે નિષ્કુળન સમય ઉપાય બતાવે છે કે જો તમારે કલ્યાણ કરવું હોય તો મનનો સંજ્ઞા કરશો કોટી ઉપાય જો કરતા જીત્યો મન નવ જાય કેટલા ઉપાય કોટી ઉપાય કોટી એટલે કરોડ ઉપાય હા આપણે કેટલા કરીએ જ વિચારજો મનને જીતવા આપણે કઈ દી ઉપાય કર્યો આમાં આટલા જીવનના આટલા વર્ષો ગયા આપણા આની અંદર એવું કંઈક એવું ઘરે જઈને શાંતિથી બેસીને નોટમાં નોંધજો કે ભાઈ મને સત્સંગ થયે પંદર વર્ષ થયા સત્સંગ થયે દસ વર્ષ થયા અને હું મારા મન સાથે લડ્યો હોઉં એવી કેટલી લડાઈ છે મનને મેં માર્યું હોય મનને મેં વાળ્યું હોય મનનું કયું ન માન્યું હોય એવા કેટલા પ્રસંગો છે આપણી મુખ્ય લડાઈ મન સાથેની છે વ્યક્તિ સાથેની નથી બીજા કોઈ સાથેની નથી મન સાથેની મોટી લડાઈ છે કારણ કે મન એ જ આપણને બધી બાજુ રમાડે છે આપણી બુદ્ધિને પણ ફેરવી શકે છે કાર્યાનીનું પહેલું બુદ્ધિને વિશે મન રહ્યું છે મન બુદ્ધિને વિશે રહ્યું છે મન આંખને વિશે રહ્યું છે મન દરેક ઇન્દ્રિયોને વિશે રહ્યું છે આત્મા જેમ બધાને વિશે રહ્યો છે આત્મા નક્કથી શિખા બધે વ્યાપ્ત છે એવી રીતે મન પણ તમામ ઇન્દ્રિયો અંતકરણમાં વ્યાપ્ત છે જો મન ન હોય આંખમાં મન ના હોય ને તો ભગવાનના દર્શન કર્યા તે ન કર્યા બરાબર હોય કાનમાં જો મન ના હોય ને તો વાત સાંભળીએ ને એ વાત સાંભળી તે ન સાંભળ્યા જેવી હોય વાત કરવામાં મન ન હોય ને જીભમાં જો મન ન હોય ને અને બુદ્ધિમાં મન ન હોય ને તો વાત કરવાવાળો હોય ને એને ખબર જ નહીં હું શું વાત કરું છું હું આવું બોલી ગયો તો તે બોલી ગયા હતા તે કહેવા કારણ કે મન નહોતું મન જેમાં ભળેલું ના હોય એ બધી જ ક્રિયા બહુ અઘરી થાય હવે આની જરૂર પણ છે જરૂર પણ છે અને એનો સંગ છોડવાનો પણ છે પરતક મનનો કોટી ઉપાય જો કરતા જીત્યો મન જાય જીતે તે જન જગતમાં જે હને સદગુરુ સહાય જીતે સદગુરુ સહાય કોટી ઉપાય મન જીતા નથી પણ નિષ્કુળન સ્વામી એમ કે જ વ્યક્તિ મનને જીતી શકે છે જેને સદગુરુની સહાય મળે સદગુરુની સહાય એટલે સદગુરુ શું કરે છે સદગુરુ મનને જીતવા માટેનો આપણી કેપેસિટી પ્રમાણેનો ઉપાય બતાવે છે નાનો છોકરો હોય એને મન જીતવા માટેનો ઉપાય જુદો હોય યુવાન હોય એને મન જીતવા માટેનો ઉપાય જુદો હોય ઉંમરવાળો હોય તો એને મન જીતવા માટેનો ઉપાય જુદો હોય એની અવસ્થા એની કેપેસિટી એની સ્થિતિ આ બધું જોઈ અને સદગુરુ એને એ રીતે વાળે સદગુરુની સહાય મન જીતવા માટે જરૂર પડે છે જેથી મન જીતાય જીત્યા મન વિન જે કરે તે સર્વે ઉપાય સોય સદગુરુ સેવીએ જેથી મન જીતાય એવા સદગુરુનું સેવન મુમુક શું કરે નિષ્કુળન સ્વામી કે જેનાથી મન જીતાય એવા સદગુરુનું સેવન કરે જીત્યા મન વિન જે કરે તે સર્વે જૂઠો ઉપાય મન જીત્યા વિના જે કરે છે બધો જૂઠો ઉપાય છે એનાથી કશું નહીં થાય તો આમાં તો બધું આવે સદગુરુ પર ગયું કે સદગુરુ એવા સેવવાના કે જેની પાસે મન જીતાય તો કેવી રીતે સદગુરુ પાસે મન જીતાય કેવી રીતે જીતાય મેં થોડાક મુદ્દાઓ લખ્યા છે આજે ગુરુ પૂર્ણિમાનો પર્વ છે કે મુમુક્ષુને મુખ્યત્વે શું જરૂર છે આપણે બધા મુમુક્ષુ છીએ આપણે કેટલી જરૂર છે એક તો આપણે જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટીને મોક્ષ મેળવવો છે આ પહેલું લક્ષ આપણું છે મુમુક્ષુ તરીકે એટલે આપણી પાસે મોક્ષનો હેતુ જોઈએ કોઈ મોક્ષ થાય એ પ્રમાણેનો ઉપાય જોઈએ બીજી વસ્તુ મોક્ષ થાય એના માટે કોઈ દરવાજો ખોલવો જોઈએ કે જે દરવાજેથી આપણી શરૂઆત થાય અંદર પ્રવેશવાની ત્રીજી વસ્તુ જે ભગવાન આપણને મળ્યા છે એ ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય આપણને થવો જોઈએ ચોથી બાબત જે ભગવાન આપણને મળ્યા છે એ ભગવાનને વિશે ભક્તિની વૃદ્ધિ થવી જોઈએ દિવસ દિવસ પ્રત્યે પાંચમી વાત એ ભગવાનને વિશે ભક્તિની વૃદ્ધિ થવી જોઈએ અને ભગવાનમાં દ્રઢ પ્રીતિ ને દ્રઢ હેત પણ દિવસે દિવસે વધવું જોઈએ ઘટવું ના જોઈએ આપણે મુમુક્ષું છીએ એટલે છઠ્ઠી વાત આપણને આપણે જે છીએ એવા આત્માનું દર્શન અને આપણે જેને ભજીએ છીએ એવા ઉપાસ ઈષ્ટદેવ ભગવાનના દર્શન પણ આપણને થવા જોઈએ આ છઠ્ઠી બાબત છે અને સાતમી બાબત એ છે છતે દેહે આપણને મુક્તિ મનાવી જોઈએ છતે દેહે આપણને જેને મોક્ષ કહીએ પરમપદ કહીએ એનો અનુભવ છતે દેહે થવો જોઈએ આટલું જો મુમુક્ષુને છતે દેહે થાય તો મુમુક્ષુને સંતોષ થાય કેવો બરાબર થયું હવે આ સાત વસ્તુને આપણે મેળવવી છે તો એની સામે મુમુક્ષની કોઈ ફરજો છે ફરજોની અંદર મુમુક્ષુની ફરજમાં બે જ આવે છે એક મુમુક્ષુને બધું બે માં બધું આવી જાય છે બે વાત મુમુક્ષુને ખપ જબરો જોઈએ અને મુમુક્ષુનું મન અર્પણ કરેલું જોઈએ બે જ બાબત સદગુરુ તરફથી સાત બાબતોની પ્રાપ્તિ કરવાની છે અને મુમુક્ષુ તરફથી બે જ બાબત ખપ અને મનને અર્પણ કરવું એનો જબરો ખપ જોઈએ અને એને પોતાનું મન અર્પણ કરેલું જોઈએ હવે આ જે બાબતો છે ને શ્રીજી મહારાજના વચનથી જ આપણે થોડીક સાંભળીશું મહારાજના બેઠા વચનો આપણે સાંભળવા છે મોક્ષનો હેતુ પ્રથમ પ્રકરણનું ઇઠ્યોતેરમું વચનામૃત છે એમાં મોક્ષનો હેતુ કે છે પ્રસાદાનંદ સ્વામીએ પૂછ્યું છે જીવને મોક્ષનો શો હેતુ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જેમ સંત કહે તેમ જ સંશય રહિત થકો કરે એ જીવને મોક્ષનો હેતુ છે હવે મોક્ષનું દ્વાર ઉગાડું કેમ થાય તો ગરડા પ્રથમનું ચોપ્પનમું સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન સહિત ભક્તિ એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને મોક્ષનું દ્વાર ઉગાડું થાય છે ભગવાનની સર્વોપરિતા અને નિશ્ચય ભગવાનનો નિશ્ચય કેવી રીતે થાય ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે થાય તો મધ્યનું તેરમું મહારાજ કે શાસ્ત્રમાં આવી વાત લખી રાખી હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે એના મુખેથી વાતને સાંભળે છે ત્યારે વાતને સમજાય છે મધ્યનું તેરમું વચનામૃત ગરડા અંત્યનું સત્યાવીસમું વચનામૃત મહારાજ કે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ નિષ્ણા પંચ વર્તમાન જ્યારે જે સંતને વિશે દેખાય ત્યારે એમ માનવું કે એને ભગવાનને સાક્ષાત સંબંધ હોય અને એના વચને કરીને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર એને નિશ્ચય કહીએ આ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થવા માટેનો ઉપાય ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામે ઉપાય મહાનુભાવો પ્રશ્ન ભગવાનની ભક્તિ દિવસ દિવસ વૃદ્ધિ પામે અવગુણ માત્રનો ઉપાય થાય તો ઘરડા પ્રથમ ચુમ્માલીસ વચનામૃત બ્રહ્માનંદ સમયે કીધું મહારાજને વિશે દ્રઢ પ્રીતિ થાય એનું શું સાધન ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા સત્પુરુષનો જે પ્રસંગ છે ને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે આ મહારાજના શબ્દોથી આપણે જોયું બીજું વર્તાલના અગિયારમાં મહારાજ કે છે સત્પુરુષને ને છે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને પરમેશ્વરના સાક્ષાત દર્શન થયાનું પણ એ જ સાધન છે આ છઠ્ઠા મુદ્દાનો જવાબ છે સાતમો મુદ્દો છતે દેહે મુક્તિ મનાય તો કે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરીને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય અને જ્યારે આવો સન સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં મળ્યા છે માટે જેને પરમપદ કહીએ મોક્ષ કહીએ તેને છતે દેહે જ પામ્યો છે આ સાત મુદ્દાઓ જે મુખ્ય મેં લીધા એ સાતે સાત મુદ્દાઓના જવાબ શ્રીજી મહારાજે વચનાવૃતની અંદર જ આપણને સર્વને આપેલા છે હવે એની સામે મુમુક્ષુની કોઈ ફરજો છે આ બધું સત્પુરુષ મળે તો પ્રાપ્ત થાય આ વાત નક્કી છે હવે એમાં એક એ છે કે શું સત્પુરુષ પાસે જેટલા જાય એ બધાને વસ્તુ પ્રાપ્ત થાય જ જો થતી હોય સત્પુરુષ પાસે જવાથી ભગવાનના દર્શન થઈ જતા હોય સત્પુરુષ પાસે રહેવાથી ભક્તપણું ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય એકાંતિક ધર્મ આવી જ જતો હોય તો પૃથ્વી ઉપર નારદજી સૌથી પહેલા સત્પુરુષ છે આ પૃથ્વી પર આ પૃથ્વી ઉત્પન્ન થઈ એના આદિમાં આદિ કોઈ સંત હોય તો એ સત નારદજી છે તો નારદજી થકી બધા નારદજી જેવા થઈ જવા જોઈએ એવું નથી થયું એવું નથી થયું ત્યાર પછી જો તો જેટલા મોટા મોટા પુરુષો થયા એની ભેગા જેટલા મુમુક્ષુ હતા બધા જ એવા થઈ ગયા એવું નથી થયું સદગુરુ રામાનંદ સ્વામી ભેગા રહેવાવાળા બધા મુક્તાનંદ સ્વામી નથી થયા મુક્તાનંદ સ્વામી ભેગા રહેવાળા બધા મુક્તાનંદ સ્વામી નથી થયા સદગુરુ ગુનાદિત સ્વામી ભેગા રહેવાળા ત્યાગીને ગ્રહી બંને બધા શિવલાલ શેઠ નથી થયા અને બધા બાલ મુકુંદાસ સ્વામી નથી થયા યોગેશ્વરદાસજી સ્વામી નથી થયા એ દેખીતું દેખાય છે કે સદગુરુ પાસે નહીં ભગવાનની પાસે ભગવાન તો સર્વસમર્થ છે ને ભગવાન તો સંકલ્પ સિદ્ધ છે ને એ તો પૂર્ણ કામ છે ને ભગવાન સિવાયના બીજા તો ભગવાનનું આપેલા ઐશ્વર્યથી કે ભગવાન ધારે એટલું કરે છે પણ એ તો જે ધારે કરી શકે એવા છે ને તોય શ્રીજી મહારાજ એમ કે છે કે બધા જો મુક્તાનંદ સ્વામી જેવા થઈ જાય ને તો અમારે કોઈને સાચવવા ના પડે શ્રીજી મહારાજના શબ્દો હતા બધા જો મુક્તાનંદ સ્વામી જેવા થઈ જાય તો અમારે કોઈને સાચવવા જ ના પડે એનો અર્થ શું થયો શ્રીજી મહારાજ પોતે સદગુરુ પદ ઉપર પણ હતા મહારાજે ગુરુ પદ પણ નિભાવ્યું છે મહારાજે ઈષ્ટદેવનું પદ પણ નિભાવ્યું છે મહારાજે આચાર્ય પદ પણ નિભાવ્યું છે કારણ કે મહારાજે કહ્યું તમારો ઉપદેષ્ટા તમારો ગુરુ તમારો આચાર્ય આવા શબ્દો શ્રીજી મહારાજે વચનાઓમાં વાપર્યા છે અને તમારો ઈષ્ટદેવ આવા શબ્દ પણ વાપર્યા છે એટલે શ્રીજી મહારાજે આ બધા પાત્રો ભજવ્યા છે સહજાનંદ ગુરુમ ભજે સદા આમ તો વાત તો એવી જ છે કે ગુરુ નામ ગુરુ તો એક પરમાત્મા જ છે ગુરુ છે ને એ કોઈ વ્યક્તિગત વસ્તુ નથી એને સમજવા જેવી વસ્તુ છે ગુરુ એ કોઈ વ્યક્તિ પ્રધાન કોઈ એવો પદાર્થ નથી ગુરુ એક શાશ્વત પદ છે એક શાશ્વત વસ્તુ છે ગુરુ એટલે પરમાત્માને ઝીલવા માટેનું પાત્ર પરમાત્મા છે ને એને ઝીલી શકે એવું પાત્ર એ ગુરુ છે જે પરમાત્માને ઝીલી શકે છે એ ગુરુ છે અને એવા જે છે એ બીજાને પરમાત્માનો પ્રકાશ આપી શકે છે જ્યારે લાઇટ થર્ પેલા ટ્રાન્સફોર્મરમાં આવી હોય તો જ લાઇટ અહીં ચાલુ થાય ભગવાન થર્મલ પાવર સ્ટેશન જેવા છે હવે ભગવાનમાંથી જો સંપૂર્ણ લાઇટ નાખવામાં આવે તો જીવની કેપેસિટી નથી કે ગ્રહણ કરી શકે પણ પરમાત્મા એવા ટ્રાન્સફોર્મર રાખે પોતાના જ લાઇટ તો એકની જ છે પરમાત્માની બીજા કોઈની લાઇટ છે જ નહીં કારણ કે બીજા બધા એની લાઇટે કરીને લાઇટવાળા છે બીજા બધા એનાથી પ્રકાશિત છે પરંતુ જે પ્રકાશિત છે એ પણ એટલા કેપેસિટીવાળા છે કે એ બીજા હજારોને પ્રકાશિત કરી શકે છે જેમ કે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી તો ગોપાળન સ્વામી કરોડો જીવોનું કલ્યાણ કરી શકે એવી સામર્થ્ય ધરાવે છે ભગવાન સ્વામી થકી પણ ગોપાળન સ્વામી એવું પાત્ર છે ને કે ધરાવે છે એ પણ એટલું જ જરૂરી છે ભગવાનનો મહિમા સમજવો જેટલો જરૂરી છે એટલો જ ભગવાનના એકાંતિક સંત અને ભક્તોનો મહિમા સમજવો જરૂરી છે કારણ કે ભગવાનના પ્રતિબિંબને ઝીલી શકે એવા કેપેસિટીવાળા બને છે હવે સદગુરુ તો મળ્યા પણ એવું જોવા મળે છે કે સદગુરુ પાસે જેટલા ગયા એ બધાઈને એક સરખી પ્રાપ્તિ થઈ નથી એવું પૂર્વે પણ દેખાય છે વર્તમાનમાં પણ દેખાય છે અને ભવિષ્યમાં પણ દેખાશે દરેકની પ્રાપ્તિ અલગ અલગ દેખાય છે દરેકની સ્થિતિ અલગ અલગ થયેલી દેખાય છે આનું શું કારણ આનું કારણ છે મુમુક્ષુનો ખપ અને મુમુક્ષુની મન અર્પણ કરવા માટેની કેટલી ખેવના છે એની ઉપર આધાર રાખે છે સાંભળો મન અર્પણ કરવાની વાત શ્રીજી મહારાજ વચનામૃતની અંદર જે કરે છે બેઠા શબ્દ હું વાંચું છું મહારાજ ગઢડા પ્રથમના તોતેરમાં વચનામૃતમાં એમ કહે છે જેને મન અર્પ્યું ન હોય જેને મન અર્પ્યું ન હોય તેને તો ઉપદેશ કરતા પણ બીક લાગે છે શું જાણીએ સૌડું સમજશે કે અવડું સમજશે એવી રીતે મન અર્પ્યું હોય અને ન અર્પ્યું હોય એના લક્ષણ છે ભગવાનને બીક લાગતી ઉપદેશ આપતા કે આને ઉપદેશ કરું કે નહીં તો ભગવાનને કોને ઉપદેશ કરવાનો હતો જે ભગવાનને સમર્પિત થયેલા હતા એને જ ભગવાનને ઉપદેશ કરવાનો હતો પણ તોય ભગવાન કે એમને બીક લાગે છે કે આને ઉપદેશ કરું કે ના કરું કારણ કે મન અર્પણ કરેલું ના હોય એટલે ખપવાળો કેવો હોય ગરડા અંત્યનું સત્યાવીસમું મહારાજ પોતે પોતાનો ખપ કે છે મહારાજ કે ભગવાનની ભક્તિનો ખપ અને સંત સમાગમનો ખપ હોય તો ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ સંત કહે અને તેની મરજી હોય તેમ વર્તે તે સ્વભાવ તો એવો હોય કે ચૈતન્ય સાથે જળાઈ ગયો હોય તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાખે તે ઉપર પોતાની વાર્તા કરી કે અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો પણ જો શ્રી રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું તો ભગવાનના મનને કાંઈ ગમતું હતું શું ગમતું હતું ભગવાનના મનને શું ગમતું હતું એક શબ્દ કહી દો ખબર હોય તો કહી દો કે ભગવાનના મનને શું ગમતું તું ભગવાનના મનને ગમતું તું શું ભગવાનને એવું ગમતું તું ગોદોહન માત્ર એક સ્થાનમાં રહેવું નહીં વચનાવદના શબ્દો છે ભાર નામે રૂમાલ રાખવો નહીં વચનાવદના શબ્દો છે વસ્તીમાં તો જવું જ નહીં જંગલમાં નદી તળાવ પહાડ જંગલ આની વચ્ચે રહેવું જ ગમતું મહારાજ અંતેના તેરમામ કે જ્યારે મુક્તાનંદ સ્વામી અમને મળ્યા ત્યારે અમે મુક્તાનંદ સ્વામીને એમ કહી રાખ્યું હતું કે તમે અમને રામાનંદ સ્વામીના દર્શન કરાવો પછી આપણે બેય જણા જંગલમાં જતા રહીશું ધ્યાન કર્યા કરશું વસ્તીમાં તો આવશું જ નહીં બોલો આવું કેમ આ વસ્તીમાં રહીએ તો ઉપાધિ વસ્તી ના તો હું ઉપાધી કાંઈ ઉપાધિ નહીં વસ્તીમાં રહ તો ઉપાધિ છે ને વસ્તીમાં જ ના હો ક્યાં ઉપાધિ કરે કોઈ ઉપાધી ના કરે એવું છે તો શ્રીજી મહારા કે જંગલમાં જતા રહીએ આપણે બે આવો મહારાજનો સ્વભાવ હતો ગોદોહન માત્ર રેવાય નહીં ભાર નામે રૂમાલ રાખો ગમે નહીં વસ્તીમાં રહેવું ગમે નહીં વસ્ત્ર અલંકાર ગમે નહીં સારા મેવા મીઠાઈ ગમે નહીં માતાનો રુધિરનો ભાગ પણ તપ કરીને બાળી નાખો આવો સ્વભાવ શ્રીજી મહારાજનો માંસ અને રુધિર ના રહેવા દીધું સ્વામી કાર્તિકની પેઠે મહારાજ કે અમે તપ આદર્યું અને વિચાર કર્યો કે માતાના રુધિરનો ભાગ અને માસ પણ રહેવા દેવું નથી આટલા વૈરાગ્યવાન સ્વભાવવાળા ભગવાન એમ કે છે અમારે સંત સમાગમનો ખપ હતો અને રામાનંદ સમીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા પણ અમારા મનનું ગમતું કઈ કર્યું નહીં ભગવાન પણ કોઈ સદ્ગુરુની આજ્ઞામાં મન મૂકીને વર્ત્યા છે અમારા મનનું ધાર્યું કઈ ના કર્યું અને આ જીવ કેવો છે આ જીવ એવો છે ભગવાન હોય ભગવાનના સદ્ગુરુ હોય ભગવાનના સંત હોય કે ભગવાનના એકાંતિક ભક્ત હોય એની આગળ મનનું જ ધાર્યું કરતો આવ્યો છે મુક્તાનંદ સ્વામીએ કીધું કે આ જીવ જે દી મનનું ધાર્યું કરવાનું મૂકશે તે દી ધામને પામી જશે આ જીવે મનનું જ ધાર્યું કર્યું છે જન્મો જન્મથી મનનું ધાર્યું સદગુરુ કે સદપુરુષો પહેલી વખત નથી મળ્યા સંત કે ભક્ત પહેલી વખત નથી મળ્યા બહુ વખત મળ્યા પણ મળ્યા ખરા પણ આને ભગવાનને સંતને ના મૂક્યા અને હારે કોને ના મૂક્યું મનને ના મૂક્યું અને સ્વામી વાતોમાં કે છે કેટલાક મનને રમાડે છે અને કેટલાકને મન રમાડે છે સ્વામી આવું કીધું કેટલાક મનને રમાડે છે અને કેટલાકને મન રમાડે છે અને મનને જીતવાનો બીજો કોઈ ઉપાય જ નથી એક પાત્ર આ પૃથ્વી ઉપર એક પાત્ર ઓછામાં ઓછું એક ઓછામાં ઓછું વધુમાં વધુ રાખી શકે તો બે કે ત્રણ પણ ઓછામાં ઓછું એક પાત્ર તો એવું રાખવું જ પડે જે જગ્યાએ મનને મૂકી દેવાનું મન ગમે તે જો શ્રીજી મહારાજે બે જણ પાસે મનનું ધાર્યું કોઈ દી કર્યું નથી પોતે જે હતું એ પણ રામાનંદ સ્વામી પાસે કોઈથી શ્રીજી મહારાજે મન અર્પણ કરી દીધું છે મન રાખ્યું નથી એક આદર્શ શિષ્ય તરીકે પણ મહારાજ પોતે વર્ત્યા છે આપણા ઉપદેશના અર્થે કે મુમુક્ષુ શું કેવો હોવો જોઈએ કોઈ સદગુરુનું ગુરુ પૂર્ણિમા હોય ને તે દિવસે આપણે પૂજન કરી લઈએ કે એને આમ ફૂલની પાંખડીથી વધાવી લઈએ મોતીથી વધાવી લઈએ એ કોઈ પૂજન નથી એ તો ઔપચારિક આ લોકની રીત છે સાચું પૂજન તો એ છે કે કોઈ પણ મુમુક્ષું જે મુમુક્ષું છે ને એને જે સદગુરુમાં પોતાનું કલ્યાણ મનાયું છે જે ભગવાનના સંત કે કોઈ એકાંતિક ભક્ત છે એમાં એને પોતાનું કલ્યાણ મનાનું છે એને એમ સમજાવ્યું છે કે અહીંથી મને ભગવાન મળશે એવું જ્યાં મનાનું છે એને વિશે પોતાનું મન અર્પણ કરે પોતાની બુદ્ધિ અર્પણ કરે એ સાચું પૂજન છે કારણ કે જીવ કોઈ દિવસ પોતે જેને એને ભગવાન આપ્યા છે ને એવા સત્પુરુષના ઋણમાંથી ક્યારેય મુક્ત નથી થતો માટે ગુરુ પૂર્ણિમાના દિવસે સદગુરુના ચરણોમાં મસ્તક મૂકીને એટલું જ કહેવાનું હોય છે કે તમે મારાવતી મહારાજને હજારો વખત પ્રાર્થના કરી છે કે આ જીવને તમે ઓળખાવજો આ જીવને તમારી મૂર્તિ મહારાજ તમે આપજો આ જીવમાં પ્રભુ તમે તમારો પ્રકાશ પાથરજો આ તમારો છે તમે સાચવજો એવી તમે મારા વિશે ઘણી પ્રાર્થનાઓ મહારાજને કરીને મને સત્સંગમાં જાળવ્યો છે તો હું આજના દિવસે તમારા ચરણોમાં એટલું જ વંદન કરીને કહું છું કે હું પણ મારો ખપ વધારીશ મેં મારું મન અત્યાર સુધીમાં ચાલીસ ટકા અર્પણ કર્યું છે મહારાજને તમારા ચરણોમાં હું હવે આવતા વર્ષ સુધીમાં પચાસ ટકા અર્પણ કરીશ સાઠ ટકા કરીશ એક દિવસ મારે એ સો ટકા ખપવાળા અને એ સો ટકા મન અર્પણ કરીને મહારાજને ગમે એવા મારે થાવું છે આ ગુરુ પૂર્ણિમાનો સાચો જે એનો ભાવ કહેવાય એ ભાવ આ છે બાકી કોઈ ગમે એટલું પૂજન કરે ગમે એટલા મોટા હાર પહેરાવે કોઈ સદગુરુને ગમે એટલા સદગુરુના કોઈ વખાણ કરે પણ એ બધું તો ઔપચારિક છે મહત્વનું તો એ છે કે આપણું મન જેટલું અર્પણ થાય આપણો ખપ જેટલો જાગે એ અગત્યનું છે ગુરુ પદ છે એક પદ અને ગુરુ પદ ઉપર જે મુમુક્ષુને જે સદગુરુમાં કલ્યાણ મનાયું છે ને એ ભગવાનના ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યયુક્ત મોટા પુરુષમાં રહીને કલ્યાણ આપવાનું કામ ભગવાન સ્વયં જ કરે છે ભગવાન વતે જ ભગવાન મળે હીરા વતે હીરોવે પ્રથમ પ્રકરણનો એકાનું વચન આ નંબર બોલતા હે હારું થયું હીરા વડે હીરોવિનધાય તો ભગવાન વતે જ ભગવાન મળે ભગવાન ના મળે ભગવાન મળે જ નહીં ભગવાન આપણને ના મળે તો ભગવાન ઓળખાય નહીં તો ભગવાન સદગુરુમાં રહ્યા છે એમાં રહીને ભગવાન પોતાનું સ્વરૂપ ઓળખાવે છે અને ઓળખાવે છે અને આપણને ઉપાસ્ય સ્વરૂપમાં જોડે છે સદગુરુ છે ભગવાનનું પ્રેરક સ્વરૂપ છે અને જે અર્ચા સ્વરૂપ છે એ ભગવાનનું ઉપાસ્ય સ્વરૂપ છે પ્રેરક સ્વરૂપ ઉપાસ્ય સ્વરૂપમાં જોડે છે કે આ ઉપાસ્ય સ્વરૂપ એને જ કહેવાય હીરો હીરા વડે વેંધાય સદગુરુમાં રહેલા ભગવાન સંતમાં રહેલા ભગવાન એકાંતિક ભક્તના હૃદયમાં રહેલા ભગવાન મુમુક્ષુમાં રહેલા ભગવાન જે છે એ પેલા અહીંથી સદગુરુના હૃદયમાંથી ભગવાન જાય કર્ણ દ્વારા મુમુક્ષુના કાનમાં થઈને હૃદયમાં પ્રવેશન હૃદયમાં રહેલા મુમુક્ષુના હૃદયમાં રહેલા ભગવાન પોતાનું સ્વરૂપ સદગુરુ સંત ભક્તની કૃપાથી એને સમજાવે એ હીરો વડે હીરો વેંધાય આખી કલ્યાણની રીત છે અને દરેકને ખબર છે એક પથ્થરને મૂર્તિ બનવું હોય તો શિલ્પીની જરૂર પડે ભલે મકરાનાનો વ્હાઈટ દૂધ જેવો પથ્થર હોય મકરાનાનો મોઘા મોઘો પથ્થર હોય પણ એને એને મૂર્તિ બનીને જો આખી દુનિયામાં પૂજાવું છે તો કોક શિલ્પી ઘડવાવાળો જોશે અને એ શિલ્પી ઘડવાવાળો જોશે એ શિલ્પી ઘડે તૈયાર કરે એના ટાંચકા ખાય ત્યાર પછી જય સદ ગુરુસ્વામી થાય ત્યાર પછી પીવડા બને ટાંચકા ખયા ખાધા વિના પથ્થરમાંથી મૂર્તિ પણ બનતી નથી હીરાનો જ પથ્થર હોય અનઘડ પથ્થર હીરાનો પણ એ હીરાને પણ કોઈ સલાટ અરે હીરાને પણ જે એનો હીરા ઘસું એ હીરો ઘસીને સરસ મજાનો ઓપ આપે ત્યારે એ હીરો કિંમતી બને છે કિંમતી બને છે એક લાકડાનો ટુકડો હોય એમાંથી ફર્નિચર બનાવવું હોય તો એક સુથારે રંધો મારીને કેટલું કરે ત્યારે એમાંથી એક સરસ મજાનું ફર્નિચર બને એક સરસ મજાનું રમકડું બને જેને સો પીસમાં કોઈ મૂકે લાકડાના ટુકડાને કોઈ મૂકતું નથી એવી રીતે આ પૃથ્વીમાં અનંત જીવો છે અનંત જીવો એ જીવો વચ્ચે ઘણા પામર છે ઘણા મુમુક્ષુ છે ઘણા અર્ધમુમુક્ષુ છે અર્ધ પામર છે એવા બધા બહુ પ્રકારના અંદર બહુ કોટા મૂકેલા છે એમાં મુમુક્ષુઓ છે ને એને ભગવાનના સંત કે ભક્તનો યોગ મળે ને એટલે પેલું આમ જેમ પેલું અંકુર ફૂટી જાય ને એમ એની અંદર મોક્ષના અંકુરો ફૂટી જાય સારંગપુરના અઢારમાં પ્રમાણે અને એના અંકુરો ફૂટે એટલે પછી એ કલ્યાણના માર્ગે ચાલવાની તૈયારી કરે પણ એ ગુરુ પદ એને સમજવું બહુ જરૂરી છે તમને ખબર છે મહાભારતની કથા મહાભારતની કથાની અંદર આવે છે કે એકલવ્ય એકલવ્ય જે હતા મહાભારતની અંદર આ પાત્ર બતાવવામાં આવે છે હિરણ્ય ધનુ નામનો શિકારી એનો પુત્ર હતો એકલવ્ય ગુરુ ગુરુદ્રોણ પાસે જાય છે શિકારીનો પુત્ર ગુરુદ્રોણ પાસે ગયો કે મારે બાન વિદ્યા શીખવી છે ગુરુ દ્રોણ અર્જુનને બધા પાંડવોને શીખવાડતા હતા આ પણ ગયો ત્યારે દ્રોણે શીખવવાની ના પાડી કે આવી ઉતરતી ભીલ જ્ઞાતિના છોકરાને વિદ્યા ના અપાય એનો દુરુપયોગ થાય ગુરુ દ્રોણે ના પાડી એકલવ્ય ગુરુ દ્રોણના દર્શન કરેલા આશ્રમમાં ગયેલો એક વખત વિદ્યા વિદ્યા મેળવવા પ્રાપ્ત કરવા માંગવા એને ખબર હતી કે દ્રોણ ગુરુ શીખવાડે એટલે એવી જોરદાર વિદ્યા હોય આમની પાસે વિદ્યા છે અને આ મારા ગુરુ છે એને ત્યાં આગળ ગુરુએ ના પાડી પણ પોતે પોતાના ગુરુ માન લીધા પછી ગયા એકલવ્ય જૈન એને માટી લીધી માટીના પિંડામાંથી ગુરુની મૂર્તિ બનાવી દ્રોણ ગુરુ ભગવાન નથી આ સમજો દ્રોણ ગુરુ ભગવાન નથી ભગવાન તો છે જ નહીં હા એ એક સત્પુરુષ છે પણ ભગવાન નથી એકલવ્ય મૂર્તિ બનાવી એકલવ્ય મૂર્તિ બનાવીને પછી ધનુર્વિદ્યા શીખવાનું એને ચાલુ કર્યું કોણ શીખવાડે કોણ શીખવાડે બોલવા વાળું તો કોઈ છે નહીં જાતે જ બાન છોડે ગુરુને પૂછે છોડું ગુરુને પૂછે છોડું અને છોડે અને એવી રીતે એને બાન વિદ્યા શીખવાનું શરૂઆત કરી તો મહાભારતના ઇતિહાસોમાં એવું લખાનું કે એક વખત એવું થયું ગુરુ ગુરુ દ્રોણાચાર્ય હતા ને પોતાના શિષ્યોને બધાઈને લઈ એકવાર જંગલમાં નીકળ્યા છે નીકળ્યા છે અને ત્યાં નીકળ્યા પાંડવ કૌરવ બધાય રાજકુમારો આરે હતા ગુરુ દ્રોણ સાથે ત્યાં આગળ ગયા વનની અંદર એકલવ્ય ત્યાં આશ્રમ બનાવીને ધરુણ વિદ્યાનો અભ્યાસ કરી રહ્યા હતા રાજકુમારોનો એક કૂતરો ભટકતો ભટકતો એકલવ્યના આશ્રમમાં જઈ ચડ્યો અને ન્યા જઈને પેલો કૂતરો તો શું કરે ભસે એટલે કૂતરો ભસે ને પેલા એકલવ્યને છે ને બાણવિદ્યામાં ખલેલ પડે એટલે એને કૂતરા ઉપર બાણ બે પાંચ જવા દીધા તે એવી રીતે બાનને માર્યા કે પેલાનું મોઢું જ આમ લોક થઈ ગયું મોઢું લોક કરી દીધું પણ બાણ એકી વાગ્યું નહીં એને એ કૂતરો પછી ફરતો ફરતો જ્યારે અર્જુનને મળ્યો ત્યારે અર્જુને જોયું ઓહો આવો કોણ આ બાન વિદ્યાવાળો આવું આવી રીતે આ તો બહુ કોઈ એવો વ્યક્તિ હોવો જોઈએ કે મારા કરતા પણ આ બળ્યો છે જે છે અર્જુનને આવું લાગ્યું એને દ્રોણાચાર્યને જઈને કહ્યું ગુરુદેવ આ કૂતરાના મોમાં કૌશલ્યતાથી બાન ચલાવ્યા છે એનાથી પ્રતીત થાય છે કે મારાથી પણ કોઈ મોટો ધનુર્ધર રહે છે મને એમ હતું કે દ્રોણ ગુરુનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધનુર્ધર બનાવેલો આ પૃથ્વી પર જ છું પણ મારાથી મોટો કોક છે કારણ કે મને આ હજુ આવડતું નથી અને ત્યારે પોતાના બધા શિષ્યોને લઈને દ્રોણાચાર્ય એકલવ્ય પાસે પહોંચે અને પૂછ્યું કે હે વત્સ શું બાન તે જ ચલાવ્યા છે એકલવ્ય એકલવ્યના સ્વીકાર કરવા પર એમને પુનઃ પ્રશ્ન પૂછ્યો તને ધનુર્વિદ્યા શિક્ષા દેવાવાળો કોણ છે દ્રોણાચાર્યએ પૂછ્યું ત્યારે એકલવ્ય ઉત્તર આપ્યો ગુરુદેવ મેં તો તમને જ ગુરુ સ્વીકારીને ધનુર્વિદ્યા શીખી છે આ તો શાસ્ત્રમાં લખાયેલી વાત છે ને યાદ રાખો ગુરુ એક પદ છે કોઈ વ્યક્તિગત મિલકત નથી કોઈ વ્યક્તિની મિલકત નથી ગુરુપદ છે ગુરુ એક પદ છે કોઈ પણ એવી પ્રતીતિ આવે છે કે મારું કલ્યાણ આના ચરણમાં છે એ ગુરુ પદ ઉપર બેઠેલો છે એની માટે એ મુમુક્ષુ માટે બીજા માટે ન પણ હોય પણ જે મુમુક્ષુને જ્યાં પ્રતીતિ છે ત્યાં આગળ એ મુમુક્ષુની શ્રદ્ધાને વિશ્વાસ એ પરમાત્મા પૂરા કરે છે જો એવું ન હોય તો તો દ્રોણ ગુરુ વિના કોઈ દી મૂર્તિથી આ શીખાય જ નહીં કોને શીખવાડ્યું એક લવ્યને શીખવાડ્યું કોને પરમાત્માએ શીખવાડ્યું તો પરમાત્માએ કોની અંદર રહીને શીખવાડ્યું એક લવ્યની જે ગુરુ દ્રોણની મૂર્તિમાં નિષ્ઠા હતી એ નિષ્ઠાએ કામ કર્યું છે આધ્યાત્મિક માર્ગમાં નિષ્ઠા વિશ્વાસ અને શ્રદ્ધા જ કામ કરે છે જબરજસ્ત જો નિષ્ઠા હોય તો ગારાની મૂર્તિમાંથી પણ જે જ્ઞાન પ્રત્યક્ષ દ્રોણાચાર્ય પાસેથી અર્જુન જેવો ભગવાનનો અંશ અર્જુન એટલે કોણ નર અને નારાયણ નર નર ભગવાનનો અંશ નારાયણનો અંશ નર એ અર્જુન હતા તો પણ અર્જુન જે ન થઈ શકે એક શિકારીનો ભીલ જ્ઞાતિનો એક છોકરો શીખી શક્યો કારણ કે એની નિષ્ઠાને વિશ્વાસ અને શ્રદ્ધા જબરી મૂર્તિમાં હતી તે મૂર્તિમાં જે શ્રદ્ધાને વિશ્વાસ હતો તે મૂર્તિમાંથી શ્રદ્ધાને વિશ્વાસનું કાર્ય કોને કર્યું સ્વયં પરમાત્માએ કર્યું સ્વયં ભગવાને કર્યું તમને મેં ગુરુ માન્યા છે અને તમારા થકી હું શીખ્યો છું પણ વત્સ મેં તો તને ક્યારેય શિક્ષા નથી આપી દ્રોણાચાર્ય કે મેં તો તને કશું આપ્યું જ નથી શીખવાડ્યું નથી કોઈથી આ સમયે એકલવ્યએ હાથ જોડીને કહ્યું ગુરુદેવ મેં આપને જ પોતાના ગુરુ માનીને આપની મૂર્તિ સમક્ષ ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો છે એટલે આપ જ મારા પૂજનીય ગુરુદેવ છો આટલું કહીને દ્રોણાચાર્યને તેમની મૂર્તિ સમક્ષ લઈ ગયો દ્રોણાચાર્યને કે ચાલો હું તમને બતાવું તમે મારા આશ્રમમાં નિરંતર બેઠા છો લઈ ગયા ગુરુ દ્રોણ જાણતા હતા કે એકલવ્ય હિરણ્ય ધનુનો પુત્ર છે અને આની સંસ્કૃતમાં અર્થ એવો થાય હિરણ્ય ધનુ હિરણ્ય એટલે સોનું અને ધનુ એટલે એમાં રતપત સોનામાં જે રસબસ રહેતો હોય ને એને હિરણ્યધનુ કહેવાય હતો શિકારી ભીલ જ્ઞાતિનો હતો એટલે એ જાણતા હતા કે એકલવ્ય હોશિયાર છે શ્રેષ્ઠ ધનુર્ધર છે માટે એમને લાગ્યું કે જેના પિતા ને વિધથી જ એટલે કે રૂપિયાથી જ મતલબ હોય તો પુત્ર પણ કાલે કદાચ અધર્મનો સાથ સહકાર આપવા માટે રૂપિયાથી ખરીદી જાય આ એકલવ્ય અને કદાચ અર્જુનની જ હામો પડે તો ઉપાધિ થાય તમે વિચારો દ્રોણાચાર્યએ ત્યારે એકલવ્યને એમ કીધું કે તે મારી પાસેથી વિદ્યા શીખ્યો છે પાકું ને તો કે પાકું તો તારે મને ગુરુ દક્ષિણા આપવી પડે તારે મને ગુરુ દક્ષિણા આપવી પડે બોલો ગુરુ મહારાજ હું તો એક સામાન્ય ભીલ જ્ઞાતિનો દીકરો છું મારી પાસે કંઈ દક્ષિણા આપવા માટે તમે ગુરુ છો માગો મારી પાસે હશે આપીશ અને ત્યારે એક લવ્યને ગુરુ દ્રોણાચાર્ય એમ કીધું છે દક્ષિણાના રૂપમાં મને જમના હાથનો અંગૂઠો આપ કારણ કે બાનને પકડવા જોઈએ ને દ્રોણાચાર્ય પોતે પ્રત્યક્ષ રીતે નથી મૂર્તિ દ્વારા શીખ્યો છે પરમાત્મા એના ભાવનો એની સામે પ્રત્યુત્તર આપ્યો છે છે અને આ તેનો અંગૂઠો આપ એકલવ્યએ એક ક્ષણનો વિચાર કરાવીને છરી કાઢી ના અંગૂઠો કાઢીને દ્રોણાચાર્યને આપ્યો છે મહાભારતની કથામાં લખવાનું છે વિચારો અને પછી એકલવ્યએ પોતાની આ તર્જની અને આ મધ્યમાં આંગળી કહેવાય એની ઉપર બાન વિદ્યા શરૂ કરી અર્જુન કરતા પણ એવો ને એવો ને ઓર્યો અંગૂઠો લઈ લીધો તોય અને એના પરથી પછી પનસને પકડવાની બાનને પકડવાની સિસ્ટમ એને સૌથી અહીંથી ચાલુ કરી આજે પણ એ રીત ચાલે છે પણ અંગૂઠો લઈ લીધો દ્રોણાચાર્ય દ્રોણાચાર્યે અંગૂઠો લીધો પણ એકલવ્યએ એક વખત પણ એવો વિચાર ના કર્યો કે મને તો શીખવવા આવ્યા નહોતા મેં તો મૂર્તિ બનાવીને શીખ્યો તો અને અંગૂઠો હાનો માગો છો કાંઈ બીજું માગો તમે જો નિષ્ઠાને વિશ્વાસ શું વસ્તુ છે સમજો મૂર્તિ દ્વારા શીખેલો વ્યક્તિ આર્ગ્યુમેન્ટ નથી કરતો કે તમે મને ક્યારે શીખવા આવે મેં તો તમારી મૂર્તિ મૂકી છે અને મૂર્તિ દ્વારા હું શીખ્યો છું તો મને માગે તો આ મૂર્તિ માગે તમે ક્યાંથી માગો મારી પાસે કારણ એ હતું કેમ ના એને એવું કીધું એવું કેમ ના કીધું એને કો હાલો એક વાક્યમાં એને એવું જ હતું મનમાં કે આ ધનુર્વિદ્યા મને દ્રોણાચાર્યએ જ શીખવાડી છે મારા ગુરુ આ મેં માન્યા છે ભલે એમને મને મનુષ્ય આકારે ના પાડી પણ આ મૂર્તિ સ્વરૂપે મારી શ્રદ્ધાને વિશ્વાસના કારણે એમને જ અહીં બેસીને મને શીખવાડી છે એને ગુરુ દ્રોણાચાર્યમાં નિષ્ઠાને વિશ્વાસ હતો દ્રોણાચાર્યને એમાં નિષ્ઠા નહોતી દ્રોણાચાર્ય શા માટે એને આશ્રમમાં બનાવ્યો નહીં કારણ કે દ્રોણાચાર્યને એમાં નિષ્ઠાને વિશ્વાસ નહોતો પણ એકલવ્ય દ્રોણાચાર્યમાં નિષ્ઠાને વિશ્વાસ રાખ્યા હવે દ્રોણાચાર્યને તો ખબર નહોતી કે આ શીખે છે એમને ખબર નહોતી આ શીખે છે તો ત્યાં એને કોને શીખવાડ્યું પરમાત્માએ હું એ સમજાવવા માંગુ છું ગુરુ એક પદ છે પદ આપણો વિશ્વાસ આપણી નિષ્ઠા આપણી શ્રદ્ધા એ પરમાત્મા એમાં રહીને પૂરી કરે છે એ પૂરી કરે છે અને જેને એવી નિષ્ઠા પરિપક્વ છે જેને વિશ્વાસ છે જેને શ્રદ્ધા છે એને સદ્ગુરુ થકી આ બધા જ મૂલ્યોની પ્રાપ્તિ પરમાત્મા કરાવી આપે છે એમાં એકાંતિક ધર્મનું સ્થાપન પરમાત્મા સ્વયં કરી આપે છે પણ નિષ્ઠા વિનાનો વિશ્વાસ વિનાનો શ્રદ્ધા વિનાનો ફૂગો ફૂટે એમ ફૂટી જાય ને ઘડી હવા ભરાય ને ઘડી નીકળી જાય એને કોઈ દિવસ એના જીવનની અંદર દૈવત ના આવે જે કોઈના જીવનમાં દૈવત દેખાય છે જે કોઈના જીવનની અંદર ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યના ઓપ દેખાય છે જેની ઉપર એકાંતિક ધર્મના માર્ગે ચાલવાની તાકાત દેખાય છે એ બધાયના જીવનની અંદર દેખાય કે એને જબરજસ્ત નિષ્ઠા આપણા મુક્તાનંદીએ પરંપરા સદગુરુ મુક્તાનંદ સ્વામી અહીં કીધું અહીં મનગંજનમાં શું કે છે સોય સદગુરુ સેવીએ જેથી મન જીતાય એ મુક્તાનંદ સ્વામી સાધુ થવા માટે જ્યારે આવ્યા સ્વામીને બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવું છે એવો ઉપાય ગોતતા ગોતતા સ્વામી પાંચ ગુરુને પાસ કરીને રામાનંદ સ્વામી પાસે પહોંચ્યા છે અને રામાનંદ સ્વામી પાસે સ્થિર મન કરીને રહેવા આવેલા મુક્તાનંદ સ્વામી ત્યાગી થવા આવેલા મુક્તાનંદ સ્વામી પોતાની પત્ની અને બેનને છોડીને આવેલા મુકુંદાસ રામાનંદ સ્વામીને એમ કહે છે કે હું બ્રહ્મચર્ય વ્રતને સિદ્ધ કરવા માટે તમારી પાસે આવ્યો છું બ્રહ્મ જ્ઞાન મેળવવા આવ્યો છું ત્યારે રામાનંદ સ્વામી કે છે મુકુંદાસ અમે કહીએ એવું કરવું છે કે તમે ધાર્યું છે એવું કરવું છે કોણ મુક્તાનંદ સ્વામી થઈ શકે આપણને ખબર તો હોવી જોઈએ કે મારે સદગુરુ પાસેથી કંઈ જોઈતું હોય મને સત્પુરુષ મળેલા જ હોય અને મારે સત્પુરુષ પાસેથી પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો આપણને એની ભૂમિકા પણ ખબર હોવી જોઈએ આપણે ઘણીક વખત મુમુક્ષું શું કરે છે સત્પુરુષોની ભૂમિકા જોયા કરે પણ પોતાની ભૂમિકા જે ખપ અને મન અર્પણ કરવાની છે એને જોતો નથી એ એવું જોયા કરે કે સત્પુરુષને આમ કરવું જોઈએ સત્પુરુષને આમ કરવું જોઈએ સત્પુરુષને આમ કરવું જોઈએ સદગુરુને આમ કરવું જોઈએ પણ મુમુક્ષુ એવું નથી જોતો કે મારો ખપ અને મારું મન અર્પણ કરવાનું કેવું હોવું જોઈએ હંમેશા ભગવાનનું કાર્ય ભગવાન કરે હું ઘણી વખત કહું પરચા વિભાગની કથા વાંચીએ તો પરચા વિભાગની કથા વાંચીએ અને ઓલા જીવરામને છરા મારીને પાણીમાં નાખી દીધો પરચા વિભાગમાં છે ને જીવરામની કથા તો હવે જીવરામને નાખી દીધો જીવરામને બચાવવા ભગવાન આવી ગયા હવે પરચામાંથી આપણે ગ્રહણ કરીએ તો શું કરીએ હે મહારાજ મારે કંઈક આવું દુઃખ આવે તો તમે આવવા જ જોઈએ તો તમે હાચા આપણે એવું જ ગ્રહણ કરીએ ને પરચામાંથી પણ ખરેખર ગ્રહણ શું કરવું જોઈએ જીવરામ પાણીમાં ડૂબકા ખાય છે ત્યારે જીવરામે શું વિચાર્યું કે હે પ્રભુ મારે હવે બીજી કોઈ આશા નથી તમે વેલામ વહેલા આવો અને મારા દેહને છોડાવો આપણે જીવરામ છેક ભગવાન છીએ જીવરામ અને ભગવાન બેના પાત્રમાં આપણે સેટ થવું હોય તો આપણે ક્યાં થઈ શકીએ જીવરામ તો આપણે કોના વિચારો લેવા જોઈએ જીવરામના પણ આપણે શું કરીએ જજ બની જઈએ છે કે મને દુઃખ આવે તો જેવી રીતે જીવરામ માટે આવ્યા એમ તમારે આવવું જ પડે તો જ તમે ભગવાન બાકી આના ભગવાન આપણે જજ બની જઈએ છે પ્રોબ્લેમ એ છે કે ભગવાન અને ભક્તનું પાત્ર જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે જે ભક્તનું લેવલ છે ને એ લેવલે આપણે જવા પ્રયત્ન કરવો જોઈએ આપણે શું કરીએ ભગવાન અને ભક્તના પાત્રની ઉપર જઈને જજ બનીએ કે ભગવાનને શું કરવું જોઈએ એ નક્કી કરો આમાં એવું નક્કી ના થાય જીવરામે જે વિચાર્યું કે પ્રભુ મારે કોઈ આશા નથી આ દેહ છોડાવી દો એવી રીતે સદગુરુ અને મુમુક્ષુ એ બે હોય તો ઘણા મુમુક્ષુ શું વિચારે આગળ એને એને કોઈ ભાવ વાંચ્યા હોય કે આ સદગુરુને આમ અમુક શું હતા તો એ આવી રીતે આ થયા તો એ વાંચે એ ઉપરનો જજ થઈ જાય હવે જજ થઈને વિચારે કે સદગુરુ નામ કરવું જોઈએ તો ના થાય હંમેશા એટલી જ વસ્તુ યાદ રાખવી જોઈએ કે જેનાથી હજારો જીવો ભગવાનને ભજતા હોય ભજ્યા હોય ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યના માર્ગે ચાલ્યા હોય જેના થકી એકાંતિક થયેલો કોક દેખાતો હોય કારણ કે શ્રીજી મહારા અરે સ્વામીએ વાતોમાં કીધું ગુરુ ને એમાં ત્રણ વાત જોઈ ત્રણ વાત જોવાની કીધી છે ગુરુ કરવા એમાં એક ગુરુના ગુરુને જોવા બરાબર હવે એટલું જો જોવાનું હોય તો તો પછી વાત ક્યાં રહે એટલી બધી લાંબી આયુષ આપણી હોય ત્યારથી તો તો કંઈ થાય નહીં પંડે ગુરુનું વર્તન જોવું પંડે એનું વર્તન જોવું અને એના થકી થયેલાને જોવા ત્રણને જોવા આવું કીધું છે હવે ત્રણને જોવામાં એક તો જોવાય નહીં બેરિયા તાવ એના થકી થયેલા ની અંદર બધા બહુ પ્રકારના લોટ હોય એકાંતિકનો લોટ હોય મધ્યમનો લોટ હોય પામરનો લોટ હોય આવે જો એવું જોવા જાય રામાનંદ સ્વામીને કોઈને ગુરુ કરવા છે અને રામાનંદ સ્વામીના આશ્રમમાં જઈને રઘુનાથદાસને દાસને મળે શું થાય મનકો તો રામાનંદ સ્વામીની શું છાપ ઊભી થાય અને જો નીલકંઠવર્ઘુનાથ દાસને મળ્યા હોત પહેલા તો લોજમાં રેત નીલકંઠવરની સુખાનંદ સ્વામીને મળ્યા અને પછી મુક્તાનંદ સ્વામીને મળ્યા ને એટલે નીલકંઠવરની બોલે અઠ્ઠે દ્વારકા બાકી રામાનંદ સ્વામીના જતા હતા પણ રઘુનાથ દાસને મળ્યા હોત તો શ્રીજી મહારાજ એક ગળી લોજમાં ના રોકાત જતા રહ્યા હોત પણ મુક્તાનંદ સ્વામીને મળ્યા તો રોકાઈ ગયા તો રામાનંદ સ્વામીના જતા અમૃત તો એક સરખું જ વરસતું હતું બધે પણ એવું કેમ થયું ગુનાદિતાનંદ સ્વામીને મળેલા શિવલાલ શેઠ હતા અને ગોખરવાડાનો હરખો પટેલ એ ગુનાધીતાનંદ સ્વામીને મળેલો જ હતો. શિવલાલ શેઠને અખંડ મૂર્તિ સિદ્ધ થઈ ગઈ અને ગોખરવાડાના હરખા પટેલ ઘર ભેગા થઈ ગયા. બેય ગુનાધીતાનંદ સ્વામીના દર્શનવાળાને બેય વાત સાંભળવા મંદિરે જવા વાળા પણ શિવલાલ શેઠ એકાંતિક સ્થિતિને પામી ગયા. હરખો પટેલ ઘરે જતો રહ્યો. બેમાં ફેર શું? કઈ જગ્યાએ ફેર પડ્યો? ગુનાદિતાનંદ શેનો ફેર પડ્યો કે મુમુક્ષુનો ફેર પડ્યો? ફેર મુમુક્ષુમાં છે. જમીન એક સરખી છે. પણ શ્રીજી મહારાજ વચનાવતમાં કે છે લીમડો વાવો તો લીમડો જ થાય હવે બીજ જ લીમડાનું હોય તમે એનું ઉપર ગમે એટલું હાકરનું પાણી ગળ્યું થાય કોઈ દી ના થાય એમ આ તો આખા આપણા બીજની પ્રોસેસ બદલવી પડે મુમુક શુંને ખપ એટલો જગાડવો પડે કે લીમડાની લીંબોડી હોય ને તો આંબાની ગોટલી થઈ જાય એટલો ખપ જગાડવો પડે અને એ ખપ ક્યારે મન અર્પણ કરે ને અને ખપ જગાડે ને તો ચમત્કાર એવો થાય કે લીમડાની લીંબોડી પણ આંબાની ગોટલી થઈ જાય કેસર કેરીનો આંબો થઈ જાય કલમી આંબો થઈ જાય થયો જ જાય સત્સંગનો એ તો પ્રતાપ છે જો ન થાય તો જોબન પગી જેવી લીંબોડીઓ કેવી રીતે આંબો થયા જો ન થાય તો મૂજા સુરા જેવા કડવા વછનાગ જેવા ઝેર જેવા એ કેવી રીતે એકાંતિક થયા જો ન થાય તો તો અદ્વૈતાનંદ મગનીરામ એ કેવી રીતે અદ્વૈતાનંદ સ્વામી બને જો થાય તો તો સ્વામી જેને સુરતનું આટલું મોટું મંદિર કર્યું તાંત્રિક હતા અડદ મંત્રી મંત્રી નાખ્યા અડદ મંત્રી મંત્રીને નાખ્યા અને કશી અસર ના થઈ ત્યાર પછી એ સાધુ થયા અને શૂન્યાદિતનંદ સ્વામી બન્યા તો એ કેટલા મોટા તાંત્રિક હતા તો ઝેરનું ફળ હતું ઝેર જ હતું ઝાડવું તો ઝેરી જાડવું કેવી રીતે મીઠું થયું ખપ હતો મગનીરામની જટાઓ બટ્ટાઓ ઉતારીને મહારાજ કે ચાલો આ જોડા સાધુના માથેલોની પ્રદક્ષિણા કરો ખપ હોય તો કરવું પડશે કર્યું ત્યારે થયું એ મુમુખ પણ ખબર હોવી જોઈએ કે હું આંબાની ગોટલી છું કે લીંબોડીની લીંબોળી છું પોતાના નેચર પરથી તો ખબર પડે ને પોતે પોતાના વિચારોને પોતાના સ્વભાવ પરથી ખબર પડે ને કે અ હું તો લીંબોળી જેવો છું હા જો હું ખપ નહીં રાખું તો મારી ઉપર લીંબોડીઓ જ લાગવાની છે બીજું કાંઈ નહીં થાય સત્સંગ તો પાણીને ખાતર આપ આપ જ કરશે સત્સંગમાં તો ખાતર પાણી મળ્યા જ કરે પણ શું થાય પ્રથમ પ્રકરણનું છઠ્ઠું વચનામૃત જેમ જેમ સત્સંગ કરે ને જેમ જેમ સત્સંગ કરે ને એમ દિવસે દિવસે ઘટતો જાય બોલો જેટલો સત્સંગ વધારે કરે જેટલું ખાતર પાણી મળે એટલો ઘટતો જાય દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે અને પોતાનો ગુણ આવ્યા કરે પોતાને હમજુ માને બીજા બધાને હમજુ માને બધા ચમત્કારો વચનામૃતમાં લખ્યા છે એક જ ચમત્કાર પૂર્વે જે થયા આજે જે થાય છે ભવિષ્યમાં જે થાશે વચનામૃતના બસો બાસઠ બારનો એક ચમત્કાર નથી બધા જ ચમત્કારો જે આપણને દેખાય ને એ ચમત્કારને આપણે વચનામૃતમાં ગોતી એટલે દેખાઈ જ જાય કે ના વચનાવૃતમાં મહારાજે કીધું છે વચનામૃત એટલે પૂર્ણ ખોરાક વચનામૃત એટલે પૂર્ણ ગ્રંથ એક ગ્રંથનું જ્ઞાન જેને થઈ ગયું બીજા બધા ગ્રંથો એને ઓટોમેટિક વચનાવતમાં હમાઈ ગયા કારણ કે ભગવાનની પોતાની વાણી છે જેના વક્તા સ્વયં શ્રીજી મહારાજ છે એટલે ખપ જબરો જોઈએ મન એને અર્પણ કરેલું જોઈએ સોએ સદગુરુ સેવીએ જેથી મન જીતાય જીત્યા મન વિના જે કરે તે સર્વે જૂઠો ઉપાય જીત્યા મન વિના જે જે કરે છે એ સ્વામી કે બધો જૂઠો ઉપાય છે એનાથી કોઈ દી હારું થાય નહીં એક હઠીભાઈ હતા સમજ્યા હઠીભાઈ હઠીભાઈ એવા હઠીલા હતા એટલે એની ફોએ એનું નામ હઠીભાઈ પાડેલું હઠીલા સ્વભાવવાળા હતા પછી એને એવું થયું એક વખત ક્યાંક નીકળ્યા હશે ચાલવા અને એનો હઠીલો સ્વભાવ કોઈ એને કૂતરા એકવાર બચકું ભર્યું એને કૂતરાન જઈને બચકું ભરી લીધું આવો હઠીલો સ્વભાવ કૂતરાને બચકું ભર્યા એ બોલો ઉમરામ ઠેબું વાગ્યું ને તો ઉમરાન તોડ નાખ્યો આવો હઠીલો સ્વભાવ એટલે એની ફોઈ એનું હઠીલો પાડેલું હઠીભાઈ તે એક દિવસ હાલતા હતા ને તે પેલો પડછાયો પડે પડછાયો સમજાય પડછાયો આમ સૂર્ય પાછળ આમ રાખી ના લે પડછાયો આગળ પડે અને મનમાં એવું હઠીભાઈ પડછાયો મારાથી આગળ હાલે જ કેમ પડછાય ઝઘડવાનું ચાલુ કર્યું કુદા કૂદ કુદા કૂદ કુદા કૂદ હારો મારી એનો હામો થાય તો પડછાયો શું કરે મને કહો તો હામો થાય ને હવે આ હઠીભાઈ ના હઠીભાઈનો પડછાયો બે જણા હામા હામી કુસ્તી બાજ કર્યા જ કરે કર્યા જ કરે પણ બરોબર પડછાયો દોડ્યો આ કે મારું લાકડી લઈને પાછળ દોડે તોય પડછાયો આગળ દોડે બહુ દોડ્યો બહુ દોડ્યો બહુ દોડ્યો થાકી ગયો પછી તો થાક્યો એટલે ઊભા તો રે ગમે એવા હઠીભાઈ હોય તોય ઊભા રહી ગયા પછી એક સાધુ ને આ દૂર બેઠા હતા સાધુ કે ભાઈ શું છે કેમ આટલું ઉતારું મગજ આમ પરશે રેપ જેપ ને શું થયું તો કે આ મારો દુશ્મન છે કે આ પડછાયો મારાથી આગળ નીકળો જ મારે પાછળ કરો જ કોઈ રીતે પાછો થતો નથી સાધુ કે એક મિનિટ આંખ બંધ કરી દે મને મન અર્પણ કર તો હું કરી દઉં અરે તમારથી શું થવાનું કે હું લાકડી લઈને ગયો આટલું દોડું છું તોય મારાથી આગળ દોડે તમે શું કરશો સાધુ કે તું મારું માન તો ખરો મન તો અર્પણ કર ભાઈ માનતો ખરો અને આપણા જીવનમાં તમે વિચારો ને આપણે જેટલી વાત જેટલી વાત આપણે ભગવાન કે ભગવાનના સંત કે કોઈ એકાંતિક ભક્તની માની છે એટલું આપણા જીવનમાં સુખ રહ્યું છે જો દુષ્ટ કે કોઈ એવા પાપીની વાત આપણે માની હોય ને તો આટલું સુખ હોય એ જતું રહે આપણે જેટલું કોઈ એકાંતિકની વાત માની છે ને એટલું જ આપણા જીવનમાં ભગવાનનું સુખ છે બધી જ વાતમાં તમને કોઈથી દુઃખ ના આવે સુખ સુખ ને સુખ જ રહે કોઈ પણ પરિસ્થિતિમાં સુખ રહે એવું એક જ કારણ છે કોઈમાં વિશ્વાસ પેલા સંતે એમ કીધું આંખ બંધ કર આંખ બંધ કરીને એને આમ ગોળ ફેરવી દીધો સૂર્યની સામો પડછાયો ક્યાં જતો રહ્યો આને પછી કીધું આંખ ખોલ આંખ ખોલી ઓલો જોવે આગળ કાંઈ ના મળે તાર પડછાયો ક્યાં જો પાછળ જતો રહ્યો બસ સૂર્યની હામો રહીશ ને એટલે પછાયો પાછળ રહેશે આવું જ છે જીવનું જીવ પોતાના મનને ધારે દોડ દોડ કરે છે પણ સદગુરુ શું કરે છે આમ ફેરવીને ભગવાનની હામો મૂકી દે એટલે જીત થઈ જાય આ સદગુરુનું કાર્ય છે સત્સંગની અંદર સમજે ને અને આજનો આ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એ દિવસે થોડુંક આપણે વૈદિક પરંપરાઓ વેદો છે એ વેદો પણ એવું જ કે છે કે જો કોઈને ભગવાન જોઈતા હોય મનુષ્ય બનવું હોય વેદોની અંદર ગુરુ થકી બ્રહ્મવિદ્યા પમાઈ છે સામવેદની અંદર સત્યકામ જાબાલીનું આખ્યાન છે સત્યકામ જાબાલી જેને ગુરુએ ચારસો ગાયો આપી અને ચારસો ગાયોમાંથી કીધું હજાર ગાયો થાય તેથી પાછો આવજે એ ગાયોને લઈને ગયો વેદોમાં આ કથા લખાની છે હજાર ગાયો થતાં એને બળદ દ્વારા અગ્નિ દ્વારા હંસ દ્વારા અને બતક દ્વારા બ્રહ્મવિદ્યાનો ઉપદેશ મળ્યો પછી એ પાછો આવે છે ત્યારે ગુરુએ પૂછ્યું કે તને આ બ્રહ્મવિદ્યાનું જ્ઞાન કોણે આપ્યું ત્યારે સત્યકામે નમ્ર ભાવે જવાબ આપ્યો ગુરુદેવ મેં સાંભળ્યું છે કે આચાર્ય પાસેથી મેળવેલી જ વિદ્યા અતિ શ્રેષ્ઠ ગણાય મને મનુષ્ય સિવાય અન્ય પ્રાણીઓ ઉપદેશ કર્યો પરંતુ તમે જ બ્રહ્મ જ્ઞાનને મને ઉત્તમ સમજણ આપો ત્યારે સામવેદના છાંદોગ્ય ઉપનિષદની અંદર આરુણી ઋષિ પોતાના પુત્રને સદવિદ્યા સમજાવતા દ્રષ્ટાંતો બધા આપે છે અને પછી કે છે આચાર્યવાન પુરુષો વેદ અર્થાત જેને ગુરુ પ્રાપ્ત થયા છે તે જ આ વાતને સમજી શકે છે અર્થાત જેને ગુરુ મળ્યા છે એ જ મનુષ્ય થઈ શકે છે એ વિનાનો થઈ શકતો નથી આવું છે તમામ શાસ્ત્રો આપણા વૈદિક શાસ્ત્રો હોય વૈદિક શાસ્ત્રો સિવાયના શાસ્ત્રો હોય બાઇબલ પણ એવું કહે છે કે હું પોતે કોઈ દી આવતો નથી ફાધરમાં હું છું મારામાં ફાધર છે ને ફાધરમાં હું છું એ પણ એવું કહે છે દરેક શાસ્ત્રોનો એક મત કોમન રહ્યો છે દરેક સંપ્રદાયનો એક મત કોમન રહ્યો છે ગુરુ પદને દરેક સંપ્રદાયો સ્વીકારે છે કારણ કે એક પણ જગ્યા એવી નથી કે જ્યાં ગુરુ વિના કોઈ પણ કાર્ય થઈ શકે પરંતુ ગુરુને મન અર્પણ કરવું બહુ જરૂરી છે મન અર્પણ કરીને ત્યાં ખપ રાખવો જરૂરી છે ગુરુ આઠ પ્રકારના છે આઠ પ્રકારના ગુરુ એક ચંદન જેવા ગુરુ ચંદન જેવા ગુરુ એટલે કેવા કે ચંદન તમારા હાથમાં હોય અથવા તો કંઈક ઘસેલું હોય તમારી બાજુમાં હોય તો શું આવે આપણી બાજુમાં હોય તો સુગંધ આવે આ ચંદન જેવા ગુરુ વિચાર ગુરુ જેમના સત્સંગે શિષ્યને જીવન દ્રષ્ટિ મળે વિચારો મળે વિચારો એના પ્રભુમય થાય એને વિચાર ગુરુ કહેવાય જે વિચારો આપે આપણને અનુગ્રહ ગુરુ જેમની કૃપાથી ભગવાન મળે એને અનુગ્રહ ગુરુ કહેવાય પારસ ગુરુ જે શિષ્યને પોતા જેવા કરી દે જેમ પારસ મનીને લોખંડે તો સોનું થઈ જાય ને એવી રીતે પોતા જેવા કરી દે એ પારસ ગુરુ છે કચ્છ ગુરુ કચ્છ ગુરુ એટલે કાચબી દ્રષ્ટિ દ્વારા બચ્ચાનું પાલન કરે છે એમ ગુરુ પોતાની દ્રષ્ટિ દ્વારા શિષ્યનું પોષણ આપે એને કચ્છ ગુરુ કહેવાય એવા ગુરુ પણ હોય ચંદ્ર ગુરુ ચંદ્રગુરુ એટલે જેમના દર્શનથી શાંતિને શીતળતા થઈ જાય જીવમાં જેના દર્શનથી હૃદયમાં શાંતિ વર્તે એ એ ચંદ્રગુરુ છે દર્પણ ગુરુ દર્પણ ગુરુ એટલે જેમનું જીવન અનુકરણ કરવા યોગ્ય હોય જેનું જીવન આપણે એમના જીવન પ્રમાણે વર્તીએ તો આપણા જીવનમાં ઘણું બધું પ્રાપ્ત થાય અનુકરણીય હોય આવા દર્પણ ગુરુ હોય અને એવું ના હોય કે આ ગુરુ સાધુમાં જ હોય આવા ગુરુ ગ્રહસ્થ આશ્રમમાં પણ તમારી આજુબાજુમાં હોય કે જેનું તમે અનુકરણ કરી શકો અને ક્રૌચ ગુરુ ક્રૌચ ગુરુ એટલે ક્રૌચ પક્ષી સ્મરણથી બચ્ચાનું પાલન કરે છે દૂર રહેલું ઈંડું છે એને દૂર રહ્યું થકું સેવે છે વૃત્તિ દ્વારા એ ક્રૌચ ગુરુ છે એ ક્રૌચ પક્ષી જેવા ગુરુ છે સાચા સદગુરુ છે એમાં આઠે આઠ આ ગુરુના ભાવો રહેલા છે સાચા સત્પુરુષોમાં અને સત્પુરુષોની અંદર આ ભાવો રહેલા છે અને એવા સત્પુરુષો જેને મળે છે એના જીવન પાવન થાય છે સદગુરુને ઓળખવા માટેની કોઈ ચાવી શાસ્ત્રની અંદર જુદી નથી બતાવી એક જ ચાવી બતાવી છે જેને સંગે વાદે રે પ્રભુ સંગ પ્રીતડી રે ટળી જાય જાત વરન અહંકાર રે સદ્ગુરુ સાચા રે સેવ સુદ્ધ ભાવથી રે જેને સંગે આપણી જાત અહંકાર ટળી જાય જેને સંગે આપણને ભગવાનમાં પ્રીતિ થાય જેને સંગે આપણી આજ્ઞાને ઉપાસના દ્રઢ થાય જેને સંગે આપણા જીવનમાં પરમાત્મા પ્રત્યે કઈ કરી છૂટવાની ઈચ્છાઓ જાગે બસ આપણો અનુભવ એ જ સદગુરુની ઓળખાણ જીવનમાં પોતાના અનુભવથી વધારે કોઈ પણ સદગુરુની ઓળખાણ નથી મારો જે અનુભવ નીજ અનુભવ એનાથી મોટી ઓળખાણ કોઈ નથી હું જ્યારે આ સત્સંગમાં આવ્યો હું જ્યારે ભગવાન શ્રી હરિના સંપર્કમાં આવ્યો હું જ્યારે આવા સંત કે આ ભક્તના કોન્ટેક્ટમાં આવ્યો ત્યારે મારું જીવન શું હતું ભૂતકાળ એના સંગમાં આવ્યા પછી અત્યાર સુધીના પાંચ વરસ દસ વર્ષ બે વરસ વીસ વરસ પચીસ વરસ એ વર્ષોમાં મારા જીવનમાં મારા વિચારોમાં મારી વૃત્તિઓમાં શું ફેરફાર થયો છે એનું કેલ્ક્યુલેશન હજુ પણ શું ફેરફાર મારો થઈ રહ્યો છે અને હજુ પણ મારો ફેરફાર થશે એ વિશ્વાસ નિષ્ઠા અને શ્રદ્ધા સાથે જે સદગુરુને વિશે ભગવાનને વિશે શ્રદ્ધાથી જોડાય છે એનું કાર્ય સ્વયં મહારાજ સહજાનંદ ગુરુ ભજે સદા એ મહારાજ જે તે મુમુક્ષુને જે સદ્ગુરુમાં એને વિશ્વાસ છે એવા સદગુરુમાં રહી અને મહારાજ પોતે એનું કાર્ય કરે છે મહારાજ પોતે પોતાનું સ્વરૂપ એને આપે છે વાલા ભક્તો આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે અહીં નિષ્કુળાન સ્વામી આ મનગંજન ગ્રંથની અંદર કહે છે સોયે સદગુરુ સેવીએ જેથી મન જીતાય જીત્યા મનવીન જે કરે તે સર્વે જૂઠો ઉપાય સદગુરુ એક સંસારમાં શિષ્ય હરણ સંતાપ વીત હરે જે વિશ્વનું તે ગુરુ ગણીજે પાપ ગુરુ સો ગરિષ્ઠ હે સબ સો ગુરુ એક અર્થ થાય છે અંધકાર અને રૂ શબ્દનો અર્થ થાય છે જે અંધકારને દૂર કરે અંધકારનો નિરોધ કરે એનું નામ ગુરુ છે માયા રૂપી અજ્ઞાન રૂપી અંધકાર જે જીવના હૃદયમાંથી દૂર કરે એ ગુરુ છે શાસ્ત્રોમાં બ્રહ્માનંદ સ્વાયનું કીર્તન છે ગુરુ ગુરુ કહત સંસારા એસી જગભર માયા હે એની અંદર માતા પિતાને ગુરુ કીધા છે શિક્ષકને ગુરુ કીધો છે વડીલોએ કંઈક શીખવાડ્યું એને ગુરુ કીધા છે ગુરુ વિના તો કંઈ થાય છે જ ક્યાં સૌથી પહેલાં શરૂઆત જ માતા પિતા ગુરુ એને શીખવાડ્યું પછી આગળ શિક્ષકે શીખવાડ્યું એની આગળ બધી પ્રોફેસર મળ્યા હોય કેટલાક સારા ઉપદેશકો મળ્યા હોય સારા વિચારકો મળ્યા હોય કોઈને કોઈ બીજા સારા વ્યક્તિઓ મળ્યા હોય જેને આપણા જીવનને સુઘડ બનાવવા એ બધાય ગુરુ છે પણ બ્રહ્માનંદ સ્વામીએ સૌથી શ્રેષ્ઠ સદ્ગુરુ તરીકે જેને પરમાત્માની ભેટ આપી એવા સદગુરુને કીધા છે અને પછી એનાથી પણ શ્રેષ્ઠ સ્વયં પરમાત્મા ગુરુઓના ગુરુ છે બ્રહ્માનંદ સ્વામી એમને વંદન કરે છે આખું સ્વામીનું કીર્તન છે વાલા ભક્તો આજના દિવસે ગુરુ પૂર્ણિમાનો આ પવિત્ર દિવસ આપણે બધાએ ભગવાન સ્વામિનારાયણને પામવા માટે ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે આપણા પીવડા ઘનશ્યામ મહારાજના સ્વરૂપને આપણા હૃદયમાં સિદ્ધ કરવા માટે આપણા ઇન્દ્રિયો અંતકરની તમામ વૃત્તિઓ મધ્યના આઠમા પ્રમાણે યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ દ્વારા મહારાજની મૂર્તિમાં આહુતિ આપવા માટે આપણે બધાએ આ કલ્યાણના માર્ગે ચાલેલા છીએ આપણી મુક્તાનંદી પરંપરા સદ્ગુરુ રામાનંદ સ્વામી એમના શિષ્ય સદ્ગુરુ સહજાનંદ સ્વામી સહજાનંદ સ્વામી એમના મુક્તાનંદ સ્વામી આધારાનંદ સ્વામી ત્યાંથી આપણી આખી ગુરુ પરંપરા મુક્તાનંદીય પરંપરા ઠેક આપણા ગુરુજી સુધીની એમના ચરણોમાં આજે આપણે મનોમન વંદન કરીએ એમના ચરણોની અંદર મનોમન વંદન કરીને આપણે આપણા હૃદયનો એ જ ભાવ આપવો છે કે તમે અમારા ઉપર મૂકેલો વિશ્વાસ એક સદ્ગુરુ એક મુમુક્ષુને પકડે છે ને ત્યારે એ સદગુરુ ભગવાનને એમ કહે છે કે હે પ્રભુ આના જેટલા દુષ્કૃત આગળના હોય એને ભોગવવાના હોય એ હું ભોગવું સદગુરુ કોઈ સાચા સદગુરુ જે છે એવું નથી કે કંઠી પહેરાવીને પેલું ગુરુ બન્યા ગોકળી નાથ અને ગરડા બલદને ગાલીનાથ એવા ગુરુની વાત નથી કરતો જે ગુરુ થકી પાંચ જીવ ભગવાનમાં જોડાય છે જે ગુરુ થકી કોઈકને ભગવાન ઓળખાય છે એવા સાચા સદગુરુ આ પૃથ્વી પર જે જે છે મુમુક્ષું એ યાદ રાખવું જોઈએ એને મારા ગળામાં કંઠી પહેરાઈને મારું કાંડું ઝાલ્યું છે તો એ ગુરુએ મારા દુષ્કૃત છે ને પોતાના માથે લીધા છે આ જીવને જે ભોગવવાનું હોય ને એ પ્રભુ તમે મને આપજો પણ એને ના આપતા શિષ્ય જે કંઈ દુષ્કૃત કરે છે ગુરુને ભોગવવું પડે છે શાસ્ત્રો કહે છે સુકૃત ગુરુના શિષ્યોને વહેંચાય છે પણ શિષ્યના કરેલા દુષ્કૃત્ય એ ગુરુને ભોગવવા પડે છે એમ શાસ્ત્ર કે છે એટલે ગુરુ એ પદ કોઈને મળ્યું છે કે ગુરુ પદમાં કોઈને વિશ્વાસને નિષ્ઠા મળી છે અથવા તો એને આશરો મળ્યો છે ગુરુપદનો ત્યારે શિષ્યોએ એટલું ચોક્કસ ઊન તમે શિષ્ય હોઈએ સદગુરુના એને એટલું ચોક્કસ રાખવું જોઈએ કે મારું કોઈ કર્મ એવું ન હોય કે જે મારા સદ્ગુરુને ભોગવવું પડે મારું કોઈ કૃત્ય એવું ન હોય કે મારા સદગુરુને ભોગવવું પડે મારે ખપ એને મારી પર વિશ્વાસ મૂક્યો છે કે આ મુમુક્ષુને ભગવાનને પામવું છે તો પછી એનો મૂકેલો વિશ્વાસ એનો ઘાત હું ક્યારેય નહીં કરું હંમેશા ગુરુ નિરપેક્ષ જોઈએ ગુરુ કહેવા જોઈએ નિરપેક્ષ એને કોઈ અપેક્ષા ના હોય શિષ્યો પાસેથી ગુરુ નિરપેક્ષ જોઈએ અને શિષ્ય નિષ્કપટ જોઈએ ગુરુ નિરપેક્ષ હોય અને શિષ્ય નિષ્કપટ હોય તો પરિણામ આવ્યા વિના રહેતું જ નથી જ્યાં શિષ્યમાં કપટ આવે કે ગુરુની અંદર અપેક્ષા આવે તો બંને જગ્યાએ બાજી બગડે છે ગુરુ નિરપેક્ષ જોઈએ શિષ્ય નિષ્કપટ જોઈએ આપણે શિષ્ય છીએ મુમુક્ષું છીએ આપણી અંદર એવી ભાવના હોવી જ જોઈએ સર્વ ગુરુ નામ ગુરુ ભગવાન શ્રી હરિ પ્રત્યે પણ આપણું જીવન નિષ્કપટ અને નિખાલસ હોય આપણને જે સદ્ગુરુ મળ્યા છે એના પ્રત્યે પણ આપણું જીવન નિષ્કપટને નિખાલસ હોય ભગવાનના સંતો અને ભક્તો જે આપણા આદર્શ હોય જે આપણી રાતને દિવસ જાળવણી કરતા હોય એવા જે ભગવાનના આદર્શ સંતો ભક્તો છે એની આગળ પણ આપણું જીવન નિષ્કપટને નિખાલસ હોય એટલું ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આપણા સદ્ગુરુના ચરણોમાં વંદન કરીને અર્પણ અર્ઘ્ય આપવાનું છે મુક્તાનંદીય પરંપરાના ચરણોમાં ઠેક શ્રીજી મહારાજના ચરણોમાં ગુરુ નામ ગુરુ એવા મહારાજ એના ચરણોમાં વંદન કરી એટલી પ્રાર્થના કરીએ હે મહારાજ તમે સર્વ ગુરુઓના ગુરુ છો મુક્તાનંદીય પરંપરા ઠેક ગુરુજી સુધીની પરંપરા એમના ચરણોમાં વંદન કરી અને એ જ પ્રાર્થના કરીએ કે તમે અમારા કાંડા ઝાલ્યા છે હે મહારાજ તમે અમને મળવા માટે જ મળ્યા છો આ સદગુરુ થકી તમે જ અમને પોતાને ઓળખાવા માટે મળ્યા છો ને આવા સદ્ગુરુ આપ્યા છે ત્યારે અમે અમારું જીવન નિષ્કપટમય જીવ જીવન જીવશું નિખાલસ બનાવશું નિર્મળ જીવન બનાવશું તમને ગમે એવું જીવન બનાવશું તમારા ઋણમાંથી અમે ક્યારેય મુક્ત થઈ શકીએ એમ નથી પણ આજના દિવસે કિંચિત પૂજન કરી અમારા જીવનની અંદર રહેલું અમારું મન એ તમને અર્પણ કરવા માટેનો વિશેષ પ્રયત્ન ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારે કરીશું અને વિશેષને વિશેષ અમારા જીવનમાં ખપ જગાડીશું એટલી પ્રાર્થના સાથે અહીં આગળ નિષ્કૂળન સમય મનગંજનની અંદર કહે છે એવા ગુરુ મળે જે શિષ્યનો બધો જ સંતાપ હરી લે છે એ આપણા જીવનની અનુભૂતિથી આપણે બધા નક્કી કરી શકીએ છીએ આજના દિવસે દરેક મુમુક્ષુએ પોતાના ભૂતકાળ પોતાને ભૂતકાળની અંદર જ્યારે સદગુરુ કે સંત મળ્યા ત્યારથી માંડીને આ જ દિવસ સુધીનો હિસાબ કરવો જોઈએ આગળ જે કરવાનું બાકી છે એનો કોઈ પણ રીતે આવે એ ચોપડો હંકે લઈ જાય વહેલામ વહેલો એનો પ્રયત્ન કરવો જોઈએ સદગુરુના સહારે એવું સ્વામી આપણને મનગંજન ગ્રંથની અંદર સમજાવે છે એટલું કંઈને વિરમું છું બોલો શ્રી ગણશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર મા વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામીનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ